खेड़ा जिल्लामां फूड एंड ड्रग्स विभागनी कामगीरी सामे सवालो उठ्या। गईकाले पोलीसे बातमीना आधारे नकली घी बनावती फेक्टरी झड़पी हती। खेड़ामां दिवाळीना तहेवारोमां जिल्लामां अखाद्य चीजवस्तुओनो राफड़ो वध्यो छे। नकली हळदर, नकली ईनो बाद पोलीसे नकली घीनी फेक्टरी झड़पी पाड़ी छे। स्थानिक पोलीसनी कार्यवाही बाद फूड एंड ड्रग विभाग द्वारा कार्यवाही करवामां आवता सवालो उठ्या। મહેમદાવાદના વરસોલા ગામમાંથી બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ। બાલાજી નામની કંપની શુદ્ધ ગાયના ઘીના નામે નકલી ઘી બનાવતી હતી। પોલીસે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો સીઝ કર્યો છે। ભેળસેળવાળા ઘીના સેમ્પલ લઈ ફૂડ વિભાગે તપાસ માટે એફએસએલમાં મોકલ્યા। ખેડા જિલ્લો હવે જાણે કે અખાદ્ય પદાર્થોનો ગઢ બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો એક માસમાં બીજી વખત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। દ્રશ્યોમાં બતાવવામાં આવ્યું છે કે આ મહેમદાવાદ પોલીસે ગઈકાલ રાત્રે શંકાના આધારે આજે બાલાજી માર્કેટિંગ કંપની છે મહેમદાવાદ પીઆઈડીસીના વરસોલા ખાતે આવેલી ત્યાં આગાડી રેડ કરીને જે અખાદ્ય જે કહેવાય ઘીનો જથ્થો છે તે શંકાસ્પદ માલ ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ એફએસએલમાં તેના સેમ્પલ મોકલી આપવામાં આવે છે। બીજી તરફ ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ આજે 3 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને પણ ચકાસણી વખતે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે ખેડા જિલ્લામાં પહેલા હળદર પકડાઈ હતી, ત્યારબાદ ડુપ્લિકેટનો અને ઘી પકડાયા હતા, ત્યારે ફરી એક વખત ગાયનું ઘી બાલાજી જે બ્રાન્ડ છે તેના નામે વેચવામાં આવતું હતું અને તેને લઈને જ અત્યારે મહેમદાવાદ પોલીસ દ્વારા આ જે મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો છે તેની સાચવણી માટે કેટલાક પોલીસ કર્મીઓ અહીં ફેક્ટરીમાં મૂકવામાં આવ્યા છે। મહત્વની બાબત એ છે કે હાલ જે કંપનીના માલિકો છે તેમના દ્વારા મીડિયાને અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો અને કંઈક ને કંઈક કહી શકાય કે જે મોટા માથાઓ છે તેમના આશીર્વાદથી જ આ પ્રક્રિયા ચાલતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે હવે જોઈ રહ્યું કે જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેમાં કઈ પ્રકારની રિપોર્ટ આવે છે અને પોલીસ હવે કઈ રીતની આગળ કાર્યવાહી। કેમેરામેન સમીર શર્મા સાથે ગુજરાત ટીવી ન્યૂઝ મહેમદાવાદ।